દરેક માણસના જીવનનું સપનું હોય છે કે તેનું પાકું મકાન હોય. સામાન્ય માણસનું આ સપનું સાકાર થઈ રહ્યું છે સરકારની વિવિધ આવાસ યોજનાથી. રાજ્યમાં છેલ્લા 100 દિવસથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને વિવિધ આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. દરેક માણસના જીવનનું સપનું હોય છે કે તેનું પાકું મકાન હોય. સામાન્ય માણસનું આ સપનું સાકાર થઈ રહ્યું છે સરકારની વિવિધ આવાસ યોજનાથી. રાજ્યમાં છેલ્લા 100 દિવસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 23,000 ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ 6,500થી વધુ, પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત 6,400થી વધુ આવાસનો લાભ આપવામાં આવ્યો છે. લાભાર્થીને કેવી રીતે મળ્યો છે લાભ જોઈએ અમારી વિશેષ રજૂઆત 100 દિવસ સાથ સહકાર અને સેવાના. આ છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના જદુરા ગામના રહેવાસી હુસેનભાઈ થેબાનું સપનાનું ઘર. અગાઉ જૂનું મકાન હોવાથી તે જર્જરિત મકાનમાં રહેતા હાલાકી પડતી, પણ હવે આ હાલાકી દૂર થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી હુસેનભાઈ પાકું મકાન બનાવી શક્યા છે. મકાનમાં આમ પતરા પતરા નાખીને રહેતો હતો, પણ મને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર શ્રીએ સહાય આપેલ છે, જે સહાયથી મેં મકાનનું બાંધકામ કરાવેલ અને અત્યારે હું નવા મકાનમાં રહું છું. અને આ મકાન બહુ સારો છે અને આ મકાન મારાથી બને એમ શક્ય પણ નહોતું, કારણ કે હું તો પોતે ગરીબ વર્ગનો માણસ છું, પણ કુદરતે સાથ સહકાર આપ્યો અને સરકારનું આભારી છું. હવે બોટાદના એક આવી જ યોજનાના લાભાર્થીની વાત કરીએ. બોડી ગામના ઈશ્વરભાઈને પોતાનું પાકું ઘરનું ઘર બની શકે તે માટે સરકારનો સાથ મળ્યો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાથી તેમના પાકા મકાનનું સપનું સાકાર થયું છે. મારા પતિને 2 વર્ષથી કેન્સરની બીમારી છે, 2 બાળકો છે. અમને પંડિત દીનદયાળથી સહાય મળી. અમને અમારે પહેલા કાચું મકાન હતું, અમને સહાયથી અમારે પાકું મકાન થયું છે અને અમને સુખીથી અમે પાકા મકાનમાં રહીએ છીએ. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના જેવી અનેક યોજનાથી ગરીબોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.